અમદાવાદના સેટેલાઇટમાં કારમાં આગનો મામલો સામે આવ્યો છે। કારમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। સેટેલાઇટ વિસ્તારમાં અચાનક જ કારમાં આગ લાગી, સીએનજી લીક થતા અચાનક કારમાં આગની ઘટના સામે આવી। જો કે પરિવાર ગાડીમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યો છે। જો કે આગમાં સંપૂર્ણ કાર બળીને ખાક થઈ ગઈ। આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। સદનસીબે સેટેલાઇટ વિસ્તારમાં કારમાં આગની ઘટના સામે આવી છે। સીએનજી લીક થતા આગ લાગી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। જે સમયે કારમાં આગ લાગી ત્યારે પરિવાર તેમાં સવાર હતો। જો કે સમય સૂચકતા વાપરતા જ પરિવાર ગાડીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો। જો કે આ આગની ઘટનામાં ગાડી બળીને ખાક થઈ ગઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજીયા પાસેથી। મેહુલ, સેટેલાઇટમાં કારમાં આગની ઘટના સામે આવી છે, વધુ શું વિગત? જે પ્રમાણે ઉનાળાની શરૂઆત હતા ની સાથે ગરમીના લીધે જે કેસો જે છે આગના બનાવો કે વધતા હોય છે, ત્યારે આવી જે ઘટના છે જે શામલ વિસ્તાર જે આવેલો છે સેટેલાઇટમાં ત્યાં લાગી હતી। જે ગેરેજની અંદર જે વાહન જયારે લઈ જવામાં આવ્યું છે ત્યારે ગેસની જે ગેસ લીક થતો હોવાના લીધે આગ અચાનક લાગી હતી। પરંતુ સદનસીબે આ જે પરિવાર જે છે તે કારની બહાર અચાનક નીકળી ગયો હતો, જેના લીધે કોઈ જાણવાની થવા પામ્યો છે। પરંતુ કાર બળીને ખાસ થઈ ચુકી છે અને સાથે ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવાની સાથે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાનો છે। પણ સૌથી સારા સમાચાર એ છે કે આગની અંદર કોઈ દુર્ઘટનાને જાણવાની થઈ નથી। જી, ધન્યવાદ જાણકારી બદલ। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સદનસીબે પરિવાર છે તેનો આબાદ બચાવ થયો છે। સીએનજી લીક થતા સેટેલાઇટ વિસ્તારમાં કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી। જો કે સમય સૂચકતા વાપરતા જ પરિવાર સુરક્ષિત રીતે કારની બહાર આવી ગયો હતો।